એમને સફળ ટેર કરી પકડી પાડેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. અંકલેશ્વર તાલુકામાં 3500 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર પૂરજોશમાં ચાલી રહ્યું છે. વરસાદની સાથે નહેર અને નદીઓમાં નવા નીર આવતા ખેડૂતોને વાવણી અંગેની ચિંતા દૂર થતાં સમયસર ડાંગરના વાવેતરમાં જોતરાયા છે. ખેડૂતો ડાંગરના વાવેતર પહેલાં પાણી ભરાયેલા ખેતરમાં ટ્રેક્ટર વડે ગાવલ કર્યા બાદ ડાંગરની રોપણીના શ્રી ગણેશ કર્યા છે. અંકલેશ્વર પંથકમાં મુખ્ય શેરડી અને ડાંગરના પાકનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે ત્યારે હાલ ચોમાસાનો વિધિવત અને સમયસર પ્રારંભ થતાં ખેડૂતો ડાંગરના પાકના વાવેતરમાં જોતરાયા છે. હાલ વરસેલા વરસાદની સાથે નહેર અને નદીઓમાં નવા નીર આવતા ખેડૂતોને ડાંગરની વાવણી અંગેની ચિંતા દૂર થઈ ગઈ છે. ડાંગરની વાવણી પહેલાં ખેડૂતો ખેતરમાં વરસાદી પાણીનો સંગ્રહ કરે છે અને વરસાદી પાણી ઓછું હોય તો કેનાલ તેમજ ખાડીમાંથી ખેતરમાં પાણી ભરે છે. ત્યારબાદ ડાંગરનો ધરુ ઉખેડીને પાણી ભરેલા ખેતરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે. હાલમાં અંકલેશ્વર તાલુકામાં વાવણી લાયક વરસાદ થતાં 3500 હેક્ટર જેટલી જમીનમાં ડાંગરની રોપણી પૂરજોશમાં ચાલી રહી છે. હાલ 3500 એકર જમીનમાં ડાંગરનું વાવેતર ચાલી રહ્યું છે. સૌ પ્રથમ અમે ધરુનું વાવેતર કર્યા બાદ ખેતરમાં વરસાદની રાહ જોયા. વરસાદ પડ્યા પછી ખેતરમાં અમે ટ્રેક્ટર દ્વારા ગાવલ કરી ત્યાર પછી જે કચરું હોય એની સાફ સફાઈ કરીએ છીએ. ત્યાર પછી ધરું ઉખડાવી અને ડાંગરનું વાવેતર કરી રહ્યા છીએ. હાલ પૂરજોશમાં ડાંગરનું વાવેતર અમારા વિસ્તારમાં ચાલી રહ્યું છે. અંકલેશ્વર તાલુકાની મોય 3500 થી 4000 હેક્ટર ડાંગરનું વાવેતર થાય છે ખરીફ ઋતુ દરમિયાન, ને એની મેં અત્યારે લગભગ 200 થી 250 હેક્ટર જેવું વાવેતર ચાલુ, રોપણી ફેર રોપણી થઈ ગઈ છે. બાકીની રોપણી અત્યારે વરસાદ બંધ થવાથી ચાલુ થઈ જશે, એટલે લગભગ 3500 થી 4000 હેક્ટર જેવું વાવેતર થશે. જોકે આકાશી તેજી પર નપતા ખેડૂતોએ વરસાદને કારણે વાવણીના શ્રી ગણેશ તો કર્યા છે, પરંતુ સારા પાક માટે બધો જ આધાર વરસાદ પર નિર્ભર છે. જોકે ચાલુ વર્ષે ચોમાસાનો વિધિવત અને સમયસર પ્રારંભ થતાં ખેડૂતો ડાંગરનો પાક સારો થશે તેવી આશા સેવી રહ્યા છે. ધર્મેન્દ્ર પટેલ.